અને રાજ્યમાં ગંભીર પ્રકારના ગુના કરીને ભાગી આવેલા ગુનેગારોનું શરણ સ્થળ બન્યું હોય તેમ ઓડિશામાં 4 વર્ષ પહેલા સરપંચ અને તેના ભાઈ ઉપર ફાયરિંગ કરી સરપંચના ભાઈની હત્યા સહિતના 3 ગુનામાં વોન્ટેડ આરોપી સુરતમાંથી પકડાયો હતો. બીજા એક બનાવમાં પંજાબમાં ભૂતકાળમાં નકલી નોટ અને હેરોઇન સાથે ઝડપાયા બાદ 1 વર્ષ પહેલા અમૃતસરમાં હત્યા કરીને ભાગી આવેલો પંજાબી શખ્સ સુરતમાં રહેતો મળ્યો હતો. ક્રાઇમબ્રાન્ચની ટીમે અશ્વનીકુમાર રેલવે પટરી નજીક આવેલી ઝુંપડપટ્ટીમાં સર્ચ કરી ઓડિશાના ગંજામ જિલ્લાના છછીના ગામના કાર્તિક ઉર્ફે માંગા ભગવાન પાંડીને દબોચી લીધો હતો. આ શખ્સ 2017 થી ઓડિશા પોલીસ માટે વોન્ટેડ હતો. ઇલેક્શન દરમિયાન ફાયરિંગ કરવાની સાથે પેટ્રોલ પંપ ઉપર તમંચાની અણીએ મારામારી અને ચોરીમાં વોન્ટેડ હતો. 2018માં તેણે સરપંચની ચૂંટણી દરમિયાન સરપંચ ઉપેન્દ્ર પરીડા અને સરપંચના ભાઈ રાજેન્દ્ર પરીડા ઉપર ફાયરિંગ કર્યું હતું, જેમાં રાજેન્દ્ર પરીડાનું મોત નિપજ્યું હતું. છેલ્લા 5 વર્ષથી સુરતમાં છૂટક મજૂરી કરતો આ શખ્સ ઓડિશાનો રીટો ગુનેગાર હોવાનું તેની ધરપકડ બાદ સ્થાનિકોને ખબર પડી હતી. ક્રાઇમ બ્રાન્ચે શનિવારે સચિન રાજ અભિષેક સોસાયટી પાછળ ખુલ્લા મેદાનમાં રહેતા અને પંજાબના અમૃતસર જિલ્લાના ચલ ગામમાં રહેતા સુખચરણસિંહ ઉર્ફે ચક્ષુ સરવનસિંહની ધરપકડ કરી હતી. 2007માં પંજાબમાં નકલી નોટના ગુનામાં તથા 2014માં હેરોઇનના કેસમાં ઝડપાયેલા સુખચરણસિંહે જેલમાંથી છૂટ્યા બાદ 2021માં અજીતકુમાર નામના યુવાનની મોબાઈલ લૂંટવાના ઈરાદે હત્યા કરી નાખી હતી. નશામાં થઈ ગયેલી હત્યા બાદ તે સુરત ભાગી આવ્યો હતો અને સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો હતો. સુરતમાં રોજગારી મળી રહેતી હોય આ બંને ખૂંખાર ગુનેગારો અહીં ભાગીને આવ્યા હતા. ब्यूरो रिपोर्ट LK Star News सूरत.